ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલા બે લાઈકનો પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડિયો સૌથી પહેલા નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના લોક ગાયક એવા જિગ્નેશ કવિરાજને તમે જાણતા હશો અને મિત્રો તમે એ પણ જાણતા હશો કે એક વર્ષ પહેલા જિગ્નેશ કવિરાજના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને જેનું નામ જયવીર રાખવામાં આવ્યું હતું જિગ્નેશ કૈવરાજના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો હતો ત્યારે તેમના ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો અને ત્યારે જગ્નેશ કવરાજ એક માનતા માની હતી તેમણે જે માનતા માની હતી કે જ્યારે તેમનો દીકરો જયવીર એક વર્ષનો થશે ત્યારે તેમના વતન તેઓ પગપાળા જડિયાદેવના દર્શન કરવા જશે ત્યારે હાલ તેમનો દીકરો એક વર્ષનો થઈ ગયો છે માટે જિગ્નેશ કૈવરાજ અમદાવાદ તેમના ઘરથી તેમના ગામ ખેરાલુ સુધી પગપાળા જવાના છે જિગ્નેશ કવિરાજ જયવીર બારોટના જન્મની માંડેલી માનતા પૂરી કરવા માટે ચાલતા પગપાળા તારીખ સત્તર એક બે હજાર એકવીસ ને રવિવારને રોજ સવારે સાત કલાકે સામ સાથે એપોઇન્ટમેન્ટ દેગામ રોડ નરોડાથી પોતાના ગામ ખેરાલુ જડિયાવીર દાદાના તેમજ હિંગળાજ માતાના દર્શન કરવા જવાના છે આવી રીતે જિગ્નેશ કવિરાજ પગપાળા તેમના વતન ખેરાલુ દર્શન કરવા જવાના છે માટે આપણા ગુજરાતના નાના મોટા કલાકારો અને તેમના ચાહકો તેમને શુભકામના આપી રહ્યા છે અને તમે પણ મિત્રો તેમને શુભકામના આપવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના હોય તો મારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે